नमस्ते विद्यार्थी मित्रों, जय स्वामीनारायण। सहजानंद विद्यालय नवा नरोडा द्वारा आयोजित डिजिटल अभ्यास श्रेणी में आप सबनो हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आज आपणे धोरण 3 विषय पर्यावरण में पाठ 6 खाधा विना न चाले ते विषे आपणे अभ्यास करीशुं। तो मित्रों, तैयार छो? चालो आपणे भणवा बेसी जाइए। तमारू पाठ्यपुस्तक खुलो करो अने पाठ 6 खाधा विना न चाले ते पाठ काढो। आ पाठ में आपणे खोराक विषेनी वात करीशुं। आपणने विद्यार्थी मित्रों तरस लागे छे त्यारे आपणे शुं पीवे छीए? पाणी, बराबर। आपणे पाणी पीवे तो आपणी तरस छिपाय छे। एवी ज रीते आपणने भूख लागे छे त्यारे आपणे शुं खाईए छीए? खोराक। मम्मी आपणने सरस सरस बधी वस्तुओ बनावी दे छे अने ए बधी वस्तु आपणे खाईए छीए। तो मित्रों, तमने खबर छे के आ जे खोराक छे ए खोराक खावाथी आपणने शक्ति मळे छे, आपणी वृद्धि थाय छे, आपणे तंदुरस्त रहीए छीए। तंदुरस्त रहेवा माटे आपणे शुद्ध, તાજો અને બધા જ પોષક તત્વો મળી રહે તેવો સમતોલ ખોરાક ખાવો જોઈએ। મિત્રો, આપણે બજારનો વાસી ખોરાક કે ખુલ્લો ખોરાક ખાવો જોઈએ નહીં। આવો ખોરાક ખાવાથી આપણે બીમાર પડીએ છીએ, માટે આપણે આવો ખોરાક ખાવો જોઈએ નહીં। શરીરને શક્તિ મળે તે માટે આપણે પોષણયુક્ત ખોરાક ખાવો જોઈએ। તો આપણને સમતોલ ખોરાક મળી રહે તે માટે આપણે દૂધ, જુદા જુદા ધાન્ય એટલે કે અનાજ, કઠોળ, લીલા શાકભાજી અને પાકા ફળો ખાવા જોઈએ। આપણે એકની એક જ વસ્તુ દરરોજ ખાવાથી કે ન ભાવતી વસ્તુઓ ન ખાવાથી અમુક તત્વોની ઉણપ રહે છે, પરિણામે રોગનો ભોગ બનીએ છીએ। એટલે આપણે રોજ ખોરાક ખાઈએ તો જુદો જુદો ખાવો જોઈએ અને પૌષ્ટિક ખાવો જોઈએ। ચાલો મિત્રો, આપણે પાઠની શરૂઆત કરીએ। પાઠની શરૂઆતમાં જ આપણને ચિત્ર આપ્યું છે, બરાબર। આ ચિત્રમાં કેટલાક બાળકો બગીચામાં બેઠા હોય એવું લાગે છે। તો આપણે જોઈએ કે આ પહેલો બાળક છે એ ચર્ચા કરે છે। આ બધા જ બાળકો શેના વિશે ચર્ચા કરે છે? ખોરાક વિશેનો। તો આ પેલો બાળક છે કે છે કે ગઈ રાત્રે મેં બાજરીનો રોટલો અને ગોળ ખાધા। તો આ બાળક શું કે છે કે મેં ગઈકાલની રાત્રે એટલે મમ્મીએ બાજરીનો રોટલો સરસ મજાનો બનાવેલો અને એની સાથે ગોળ મેં ખાધા, મને બહુ જ ભાવે છે, બરાબર। ઘણા છોકરાઓને બાજરીનો રોટલો ભાવે છે, મમ્મી ઘી અને ગોળ સાથે આપે છે, એ ખાવાથી આપણને તંદુરસ્ત રહીએ છીએ। આ જે છોકરી છે એ કહે છે મેં દાળ ભાત બનાવ્યા હતા। આ શું કહે છે કે મેં દાળ ભાત બનાવ્યા હતા એટલે મેં દાળ ભાત ખાધા છે। તો આ છોકરી છે એ વિચારે છે અને પછી કહે છે કે ગઈકાલે મારે ત્યાં જમવાનું બન્યું ન હતું। હવે કેમ નહીં બન્યું હોય? તો જમવાનું ન બન્યું હોય એના ઘણા કારણ હોય, કેમ કે ઘરના બધા સભ્યોને કદાચ ઉપવાસ હોય એટલે જમવાનું ન બન્યું હોય, અથવા તો એ આ છોકરીની પરિસ્થિતિ બહુ સારી ન હોય એટલે ઘરની અંદર એક જ ટાઈમ જમવાનું બનાવાતું હશે, એટલે એ કહે છે કે મારે ત્યાં રાત્રે જમવાનું બન્યું ન હતું। હવે આ છોકરી છે એ કહે છે કે મારી માતાએ ઈડલી રાંધી હતી, મેં એ ખૂબ જ ખાધી, એ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે। હવે આ છોકરી શું કહે છે કે મારી મમ્મીએ ગઈકાલે રાત્રે ઈડલી બનાવી હતી। તો ઈડલી શેમાંથી બને મિત્રો, ખબર છે? ચોખા અને અડદની દાળમાંથી બને છે અને એની મમ્મીએ ઈડલી બનાવી હતી। તમને પણ ઈડલી ભાવતી હશે? આ છોકરી કહે છે કે મને તો ઈડલી બહુ જ ભાવે છે અને મમ્મીએ બનાવી હતી, એ ખૂબ જ સ્વાદિષ્ટ હતી, એટલે મને તો ખાવાની ખૂબ જ મજા પડી ગઈ। હવે અહીંયા આ છોકરો બેઠો છે એ કહે છે કે મારી માતા જ્યાં કામ કરે છે ત્યાંથી મારા માટે દાબેલી લાવી હતી અને એની ખૂબ મજા માણી।
આ છોકરો શું કે છે કે મારી માતા જ્યાં કામ કરે છે એની મમ્મી કોઈ જગ્યાએ એવા સ્થળે કામ કરતી હશે તો એ કામ પરથી ઘરે પાછી આવે છે ત્યારે એના માટે દાબેલી લાવે છે. દાબેલીનું નામ પડતા તો મારા મોંમાં પાણી આવી જાય છે. તમને પણ ખાવાની મજા આવતી હશે, તમને પણ ભાવતી હશે. તો આ છોકરાને પણ બહુ જ ભાવે છે એટલે એ કહે છે કે મને તો દાબેલી ખાવાની ખૂબ જ મજા પડી ગઈ, મેં તો ખૂબ મજા માણી. આ છોકરી હવે કહે છે કે માએ ખીર અને પૂરી બનાવી હતી જે મને જરાય પસંદ નથી, આથી મેં પુડલા ખાધા. હવે આ છોકરી છે એની મમ્મીએ રાત્રે ખીર અને પૂરી બનાવી. હવે આ છોકરીને ખીર અને પૂરી ભાવતા નથી. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે ખીર અને પૂરી ન ભાવે, બરાબર. પૂરી ભાવતી હોય પણ ખીર ન ભાવતી હોય. તો વિદ્યાર્થી મિત્રો, ખીર ખાવાથી આપણને પૌષ્ટિક આહાર મળે છે, બરાબર. એટલે દૂધમાંથી બને છે ખીર, પણ આ છોકરીને ભાવતી નથી એટલે એને મમ્મીને કીધું કે મમ્મી મને ખીર ને પૂરી ભાવતા નથી, મારે જમવું નથી. પરંતુ એના મમ્મી એને કહે છે કે હું તને પુડલા બનાવી દઉં છું. તો પુડલા શેમાંથી બને છે? ચણાના લોટમાંથી. તો એની મમ્મીએ સરસ મજાના મસાલેદાર પુડલા બનાવી દીધા અને એને ખાધા. એ કહે છે કે મને પુડલા ખાવાની ખૂબ જ મજા પડી. હવે આપણે આ એક છોકરો બાકી રહી ગયો છે. તો આ છોકરો શું કહે છે કે હું મારા દાદી સાથે લંગર માટે ગુરુદ્વાર ગયો હતો, અમે રોટલી અને દાળ જમ્યા. હવે આ છોકરો દાદી સાથે ગુરુદ્વાર ગયો હતો અને ગુરુદ્વાર જઈને એ લંગરમાં રોટલી અને દાળ જમે છે. લંગર એટલે શું તમે વિચારશો? તમે કહેશો કે ટીચર લંગર એટલે તો ગુરુદ્વારામાં સાથે રસોઈ કરી અને સાથે બેસીને જમવું એને લંગર કહેવાય છે. તો આ કહે છે કે હું મારા દાદી સાથે ગુરુદ્વારા ગયો હતો અને ત્યાં મેં લંગરમાં રોટલી અને દાળ જમ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણને યાદ કરો અને લખો. અહીંયા આપણને એક થાળીનું ચિત્ર આપેલું છે, પ્લેટનું ચિત્ર આપેલું છે અને એમાં આપણને પૂછ્યું છે કે ગઈકાલે રાત્રે તમે શું જમ્યા હતા, બરાબર. તો આની અંદર તમે ગઈ રાત્રે જે જમ્યા હોય એ લખવાનું છે. જેમ કે મેં ભાખરી, ખીચડી, પાપડ, દૂધીનું શાક, દૂધ અને સલાડ ખાધા હતા. તો તમારે પણ એ અહીંયા લખવાનું છે. આ પ્લેટની અંદર આપણે લખી નાખવાનું કે ભાખરી, દૂધીનું શાક, ખીચડી, પાપડ, દૂધ અને સલાડ, બરાબર. આ રીતે તમારે લખી નાખવાનું. હવે આપણને અહીંયા પૂછ્યું છે કે વિચારો અને કહો. વિચારી અને આપણે અહીંયા કહેવાનું છે કે તમને કેવી રીતે ખબર પડે કે ભૂખ લાગી છે. તો મિત્રો, અહીંયા આગળ તમારે લખવાનું છે કે તમને કેવી રીતે ખબર પડે કે ભૂખ લાગી છે. જો મને તો ભૂખ લાગે ત્યારે મારું પેટ ખાલી સાવ લાગે છે, ખાલી ખાલી પેટ લાગે છે, કઈ કામ કરવાની ઈચ્છા થતી નથી, અશક્તિ લાગે છે, કોઈ પણ જગ્યાએ ચાલીને જવાનું મન થતું નથી, કોઈ કામ કરવાનું મન થતું નથી, માથું ગોળ ગોળ ઘૂમ્યા કરે છે, ચક્કર જેવું લાગ્યા કરે છે અને મને એવું થયા કરે છે કે હું કંઈક લઈને ખાઈ લઉં, આવી ખાવાની ઈચ્છા થાય છે. તે પરથી મને ખબર પડે છે કે મને ભૂખ લાગે છે. તો મિત્રો, તમને પણ આવી રીતે ખબર પડતી હશે, તમને ભૂખ લાગે ત્યારે તમને પણ આવું થતું હશે, અશક્તિ લાગતી હશે, ચક્કર જેવું લાગતું હશે, બરાબર, કંઈક ખાવાની ઈચ્છા થતી હશે, પેટ ખાલી ખાલી થઈ ગયું હશે. હવે અહીંયા આપણને બીજો સવાલ પૂછ્યો છે કે શું તમારે ઘરે જમવાનું બન્યું ન હોય તેવું થયું છે? તો ઘણાના ઘરે આવું બને છે. ઘરના દરેક સભ્યને ઉપવાસ હોય ત્યારે ઘરે રસોઈ બનતી નથી, જમવાનું બનતું નથી. કદાચ એવું પણ બની શકે કે મમ્મી બીમાર હોય, મમ્મીને સખત તાવ આવતો હોય
અને મમ્મી ઊભી પણ ન થઈ શકતી હોય તો મમ્મી રસોઈ બનાવી ન શકે, એટલે જમવાનું આપણા ઘરે બને નહીં, આપણે બીજી કોઈ વ્યવસ્થા કરવી પડે, એ માટે પણ આપણા ઘરે જમવાનું બન્યું ન હોય, બરાબર. અથવા તો એમના પરિસ્થિતિ સારી ન હોય, કોઈની પરિસ્થિતિ ઘણાની સારી ન હોય કે ત્રણેય ટાઈમ સવારે ચા દૂધ નાસ્તો બનાવે, બપોરે જમવાનું દાળ ભાત શાક રોટલી બનાવે, સાંજે પણ સરસ મજાનું જમવાનું બનાવે, ઘણાની પરિસ્થિતિ આવી ન હોય. તો એવા લોકો કે જે બપોરના સરસ મજાની રસોઈ બનાવીને જમી લે છે અને સાંજે એક વસ્તુથી ચાલી જાય અથવા તો રસોઈ ન બનાવે, બરાબર મિત્રો. એક બાળકના ઘરમાં જમવાનું બન્યું ન હોય તેનું કારણ શું હોઈ શકે? જો અહીંયા આપણને એક સવાલ એવો જ પૂછ્યો છે કે કોઈ એક બાળક હોય તો એના ઘરમાં જમવાનું ન બન્યું હોય તો એનું કારણ શું હોય? તો બાળકના ઘરે જમવાનું નહીં બનાવવાના અનેક કારણો હોઈ શકે, જેવા કે બાળકના માતા પિતા ગરીબ હોય કે જેઓ બે ટંક જમવાનું મેળવી શકતા ન હોય, તેના માતા પિતા મજૂરી કરતા હોય, છૂટક મજૂરી કરતા હોય, એમનું એ લોકો પોતે સરખું કમાતા ન હોય તો એ લોકો માટે બે વખત જમવાનું બનતું ન હોય. અથવા તો મેં કીધું એમ ઉપર કીધું એમ કે બાળકની માતા બીમાર હોય અને પિતા મજૂરી કરતા હોય તો પણ જમવાનું ન બને. અને ક્યારેક એવું પણ બને કે ઘરમાં ગેસ્ટ આવી ગયા છે અને બધાને બહાર જમવા લઈને જવું છે તો આપણે મમ્મીએ જમવાનું બનાવતા નથી, બરાબર. એવું પણ કારણ હોઈ શકે. અહીંયા આપણને કીધું છે કે શું બધા બાળકોએ ગઈકાલે એક સરખો ખોરાક ખાધો હતો? કે જો અહીંયા આપણને સરસ સવાલ પૂછ્યો છે કે બધા બાળકો, હવે આજે આપણે આગળ ચિત્રમાં જોયા એ બધા બાળકો એક સરખો ખોરાક ખાધો તો નહોતો ખાધો, બરાબર. અને એનું કારણ શું છે? તો ના, બધા બાળકોએ ગઈકાલે એક સરખો ખોરાક ખાધો ન હતો, જે આપણે આગળ ચિત્રમાં જોયું. કારણ કે બધા જ બાળકો જુદા જુદા કુટુંબમાંથી આવે છે. આ બાળકો ભારતના વિવિધ રાજ્યમાં પણ હોઈ શકે, માટે બધા બાળકોનો ખોરાક જુદો જુદો હતો. હવે તમે જે નામ પ્લેટમાં લખ્યા હતા એ બધા કાળા પાટિયા પર લખો. તો આપણે જે પ્લેટમાં નામ લખ્યા હતા, ખબર છે ને, ઉપર આપણે પ્લેટમાં આપણે લખ્યા હતા થાળીની અંદર, તો આ જે નામ છે એ આપણે ક્યાં લખવાના છે? કાળા પાટિયા ઉપર. તો મિત્રો, આપણે અત્યારે વર્ગમાં આવી શકતા નથી, શાળાએ આવતા નથી, એટલે આપણે ફક્ત આ થાળીમાં મેં જે રીતે લખાવ્યા એ રીતે તમે જે ગઈકાલે તમે સાંજે ખાધું હોય એનું નામ લખી નાખવાનું. હવે અહીંયા આપણને પૂછ્યું છે કે જ્યારે તમે ખૂબ જ ભૂખ્યા હો અને ખાવા માટે કંઈ જ ન હોય તો તમે શું કરશો? તો જ્યારે હું ખૂબ જ ભૂખી લાગી હોય અને ખાવા માટે ઘરમાં કંઈ જ ન હોય તો હું મમ્મી પાસે ખાવાનું માંગુ છું. આપણે એવું કરીએ છીએ ને, સ્કૂલેથી છૂટીને જઈએ છીએ, ભૂખ ખૂબ જ લાગે છે અને આપણે મમ્મીને કહીએ છીએ, હાથ પગ પણ ધોતા નથી, બેગ આપણે ગમે ત્યાં મૂકી દઈએ છીએ, યુનિફોર્મમાં બૂટ ગમે ત્યાં મૂકી દઈએ છીએ, મમ્મી મને બહુ જ ભૂખ લાગી છે, કંઈક ખાવાનું આપ, કંઈક ખાવાનું આપ. મમ્મી કહે કે ઘરે કશું ખાવાનું નથી, તો આપણે મમ્મીને શું કહીએ છીએ કે તું જલ્દી જલ્દી મને કંઈક ખાવાનું બનાવીને આપ, મને બહુ જ ભૂખ લાગી છે. ત્યારે મમ્મી ઝડપથી બનાવી શકે એવી વસ્તુ હોય તો તમને બનાવી દે છે, પરંતુ જો મમ્મીથી ન થઈ શકે એવું હોય તો મમ્મી પાસેથી આપણે શું કરીએ છીએ? પૈસા લઈએ છીએ અને નીચેની દુકાનમાંથી આપણે જઈને, બહાર દુકાન હોય એમાંથી આપણે બિસ્કીટનું પેકેટ લઈને ખાઈએ છીએ, બરાબર ને મિત્રો? તમે પણ આવું કરતા હશો. હવે મિત્રો, અહીંયા આગળ આપણને પાના નંબર 40 ઉપર વિપુલનું કુટુંબ, વિપુલના કુટુંબની વાત કરેલી છે. તો આપણે જોઈએ કે વિપુલના ઘરમાં ચાર સભ્યો છે. વિપુલ ખાય છે એવું બધા ખાતા નથી. શું તમે એવું વિચારો છો કે વિપુલ જમે છે એવું જ ઘરના બીજા લોકો જમતા નથી કે જમી શકતા નથી, એવું કેમ થતું હશે? તો મિત્રો, આપણે વિચારીએ કે વિપુલના ઘરમાં ચાર સભ્યો છે, બરાબર. વિપુલ ખાય છે એવું બધા ખાતા નથી. કેમ નહીં ખાતા હોય?
तो विपुल ना दात मजबूत हशे, ते झड़पथी खाई सकतो हशे। बराबर, आपणे एवुं विचारीए, विपुल जमे छे एवुं ज घरना बीजा लोको जमता नथी। चालो आपणे विपुलना कुटुंब विशे जाणीए। तो विपुलना कुटुंब विशे आपणे आगळ वधारे जाणीए કે શાળાએથી પાછા આવતા વિપુલ મકાઈ ડોડા લઈને આવ્યો। શું લઈને આવ્યો? મકાઈ ડોડા। તમને ચોમાસામાં ખાવાની ખૂબ મજા આવે છે, ગરમ ગરમ બાફીને મમ્મી આપે છે, શેકીને આપે છે, ઉપર આપણે લીંબુ અને મીઠું નાખીને ખાઈએ છીએ, ખૂબ મજા આવે છે। તો આ વિપુલ મકાઈ ડોડા લઈને આવ્યો। તે ઘરે આવ્યો અને તેની માતાને પૂછ્યું, મુન્ની ક્યાં છે? મારે તેને જોવી છે। તેની માતાએ કહ્યું, મુન્ની ઉપરના રૂમમાં છે। હવે એ ઘરે આવે છે એટલે શું કહે છે કે મમ્મી મમ્મી મુન્ની ક્યાં છે? મુન્ની કોણ હશે? એની બેન, એટલે એને જોવી હતી એટલે એ પૂછે છે। ત્યારે એની માતા કહે છે કે મુન્ની ઉપરના રૂમમાં છે। વિપુલે તેની દાદીનો હાથ પકડી કહ્યું, તમે પણ મારી સાથે ઉપર આવો। હવે વિપુલ છે એ એના દાદીનો હાથ પકડે છે। હવે જો મિત્રો, ખબર પડી કે વિપુલના કુટુંબની અંદર દાદી પણ રહે છે। બરાબર, તો દાદી ઉંમર લાયક હોય છે અને વિપુલની ઉંમર કેવી છે? હજી નાની છે। એટલે જ અહીંયા આપણે કીધું કે વિપુલ જેવું ખાબ જમે છે એવું ઘરના બીજા લોકો જમતા નથી। બરાબર, વિપુલે તેની દાદીને હાથ પકડ્યો એટલે ઉંમર લાયક હશે, એટલે તે એને દાદીનો હાથ પકડીને શું કહે છે કે તમે પણ મારી સાથે ઉપર આવો। હવે દાદીનો હાથ પકડી વિપુલ તેના દાદીને ઉપર લઈ જાય છે। તેની માતાએ વિપુલને રોક્યો, કહ્યું, બાને ભોજન કરી લેવા દે, મેં એમના માટે દાળમાં રોટલી પલાળી છે। હવે જો મિત્રો, અહીંયા આપણને ખબર પડી ગઈ કે વિપુલની મમ્મી શું કહે છે કે તું ઘડીક વાર ઉભો રહે, તું બાને એટલે કે દાદીને ઉપર લઈ જવાની વાત કરે છે, પરંતુ બાને ભોજન કરી લેવા દે, જમી લેવા દે। કેમ? કેમ કે મેં બા માટે દાળની અંદર રોટલી પલાળી છે। એટલે આપણને અંદાજ આવી જાય કે વિપુલના દાદીને દાંત નહીં હોય અથવા તો એ ચાવી શકતા નહીં હોય। દાદીએ વિપુલની માતાને કહ્યું, શું તે દાળમાં ખાંડ નાખી છે? જો અહીંયા આપણને સરસ સવાલ પૂછ્યો કે એની દાદી એમને કહે છે કે શું તે દાળમાં ખાંડ નાખી છે? ઘણાઈને દાળ ગળપણવાળી ભાવે છે, ખાંડ નાખેલી ભાવે છે, બરાબર, અને ઘણાઈને દાળ ખટ્ટી મીઠી ભાવે છે। વિપુલની માતાએ કહ્યું, મેં દાળ ચાખી છે, તે સારી જ બની છે। વિપુલની માતા શું કહે છે કે બા, મેં દાળ ચાખી લીધી છે, દાળ ખૂબ જ સારી બની છે। વિપુલે તેના દાદીની થાળી લીધી, તે દોડીને ઉપર ગયો, તેને દાદીને પણ ઉપર આવવા કહ્યું। દાદીએ કહ્યું, હું તારી ઉંમરની હતી ત્યારે થોડીક જ વારમાં પર્વત પર ચડી જતી હતી। વિપુલ મકાઈ ડોડા ખાતો હતો, તેને તેના મમ્મીને મકાઈ આપી વિપુલે હાથ ધોઈ લીધા પછી નાની મુન્નીને ઉચકી। હવે જો અહીંયા વિપુલે શું કર્યું, વિપુલ દાદીની થાળી લે છે અને તે ફટ દઈને ઉપર ચડી જાય છે, ઝડપથી ઉપર ચડી જાય છે અને તેના દાદી ધીરે ધીરે ચડે છે। કેમ? કેમ કે તે વૃદ્ધ છે, એટલે કે ઉંમર લાયક છે અને અશક્ત છે, તેથી તે ઝડપથી ચડી શકતા નથી, એટલે એ ધીમે ધીમે ચડે છે। દાદીએ વિપુલને કીધું કે હું તારી ઉંમરની હતી ને ત્યારે હું થોડેક જ સમયની અંદર ઉપર ઊંચે ઊંચે પર્વત હોય એ પર્વત પણ ચડી જતી હતી। હવે વિપુલ બધી વાત એના દાદી સાથે કરે છે, દાદી એની સાથે વાત કરે છે। હવે વિપુલ જે મકાઈ ડોડા લાવ્યો હતો એ મકાઈ ડોડા એ પોતે ખાય છે અને પછી ખાઈ લીધા પછી તેણે તેના મમ્મીને મકાઈ આપી અને વિપુલે હાથ ધોઈ લીધા અને નાની મુન્નીને ઉચકી, એટલે એની બેન નાની હતી એટલે તે એને ઉચકી લે છે। અચાનક મુન્ની રડવા લાગી, મામીએ કહ્યું તે ભૂખી થઈ છે, માં મુન્નીને ખવડાવવા નીચે બેઠી। જો અચાનક મુન્ની શું કરવા લાગે છે, રડવા લાગે છે। હવે નાનું બાળક હોય એને ભૂખ લાગે ત્યારે એ શું કરે છે, બોલી પણ ન શકતું હોય, સાવ નાનું હોય ત્યારે એ રડે છે, એટલે આપણને ખબર પડે છે કે એને ભૂખ લાગી છે। એટલે એ મામી કહે છે કે તું એને મૂકી દે, એને ભૂખ લાગી છે
હવે માં મુનિને ખવડાવવા નીચે બેઠી, જે વિપુલની મમ્મી છે એ મુનિને ખવડાવવા માટે નીચે બેસે છે. હવે અહીંયા આપણને કીધું છે વિચારો અને લખો, તો આ સવાલ જવાબો હવે આપણે પછીના લેક્ચરની અંદર અભ્યાસ કરીશું. અહીંયા સુધીનો મેં પાઠ તમને સમજાવ્યો છે એ પાઠના સવાલ જવાબો અને પીડીએફ ફાઇલ હું તમને મોકલું, એ તમારે સારા અક્ષરથી નોટબુકમાં લખવાની છે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.